हेलो नमस्ते विद्यार्थी मित्रों, ज्ञानमंजरी मॉडर्न स्कूल यूट्यूब चैनल में आप सौनु हार्दिक स्वागत है। आज तारीख 30/3/2021 मंगलवार, धोरण 3 गुजराती यानी कि कलसो। छो बाळको, आपणे गुजराती में बधो ज कोर्स पूरो करी नाख्यो छे, पाठ्यपुस्तक में, स्वाध्याय पोथी में, અને મેં તમને 3 નિબંધો પણ કરાવ્યા, મારી શાળા, કમ્પ્યુટર અને મોર, બરાબર? તો આ બધું તમે સાંભળો છો અને લખો છો ને પાછા? જો આ બધી જવાબદારી તમારી છે, હવે અમે અહીંથી તમારી પાછળ પૂરતી મહેનત કરીએ છીએ, તમને બધું જ સમજાવી દઈએ છીએ, પરંતુ સાંભળવું ન સાંભળવું, લખવું ન લખવું એ બધી તમારી જવાબદારી છે, બરાબર? જો હવે બધા તહેવારો પણ પૂરા થઈ ગયા છે, પરીક્ષા પહેલાંના જે તહેવારો છે, હોળી, ધૂળેટી, ઉત્તરાયણ વગેરે બધું પૂરું થઈ ગયું છે, હવે તમારે સખત 1 મહિનો તો ભણવામાં ધ્યાન રાખવું જ પડશે, કારણ કે વાર્ષિક પરીક્ષા બહુ નજીક આવી રહી છે। હવે ખબર નહીં કે તમને લોકોને કદાચ શાળાએ આવીને પણ પેપર લખવાનું કહેવામાં આવે તો તમને બહુ તકલીફ પડી જશે, તો તમે પાકું કર્યું હશે તો તમને કોઈ પ્રોબ્લેમ નહીં થાય, એટલે તમને વારંવાર એકને એક સૂચના આપીએ છીએ કે તમે ભણવામાં થોડું ધ્યાન આપો, બરાબર? તો ચાલો હવે હું આજે તમને 3જા ધોરણમાં ગુજરાતીમાં રિવિઝન કરાવવાની છું, બરાબર? આ આખું રિવિઝન મેં જાતે તૈયાર કર્યું છે અને એ હું તમને સમજાવવાની છું, બરાબર? બધા જ પાઠમાંથી થોડીક થોડીક વિગત લઈને હું તમને સમજાવવાની છું, બરાબર? તમે એમ નહીં સમજતા કે ટીચર જેટલું રિવિઝન કરાવે એમાંથી જ મારે ભણવું, એમાંથી જ મારે વાંચવું, એવું નહીં, પરંતુ મને જે યોગ્ય લાગે છે કે આ તમારે પાકું કરવા જેવું છે એ હું તમને રિવિઝન કરાવું છું, બરાબર? એટલે તમે ધ્યાનથી સાંભળશો એવી આશા રાખું છું, બરાબર? તો ચાલુ શરૂ કરીએ। બીજું કે આપણે આ પ્રાર્થના કર્યા પછી જ આ શરૂ કરીએ, બરાબર? તો ચલો, ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ અસ્તુ। બાળકો, મારી તમને વારંવારની એક જ પ્રાર્થના છે કે તમે જ્યારે પણ ભણવા બેસો ને તો બસ એક આ નાની એવી પ્રાર્થના કરીને બેસશો ને તો તમને કાંઈ પણ અઘરું નહીં લાગે, બરાબર? તો ચાલો હવે આપણે ભણવામાં ધ્યાન રાખીએ। જો તમે આટલા ટાઈમથી આ મોબાઈલમાં વિડીયો સાંભળો છો, તમને યાદ રહ્યું હોય કે ન રહ્યું હોય, પરંતુ આ રિવિઝન તમે એવું યાદ રાખજો કે તમને પરીક્ષામાં કોઈ તકલીફ ઊભી ન થાય, બરાબર? તો ચાલો આજથી આપણે શુભ શરૂઆત કરીએ છીએ। એમાં પહેલો પ્રશ્ન છે, હું તમને રોજ એક એક પ્રશ્ન જ કરાવીશ, બરાબર? પહેલો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં જવાબ લખો જે તમારે 8 માર્કનો પૂછાશે, બરાબર? હવે એમાં મેં તમને 20-22 પ્રશ્નો હું કરાવું છું, તમારે એકદમ સરસ રીતે તૈયાર કરી નાખવાના છે। પહેલો પ્રશ્ન છે, કદરૂપુ બતક ખરેખર શું હતો? જો બાળકો, આપણે દરેક પાઠ શીખી ગયા છીએ એટલે જ્યારે પ્રશ્ન આવે ને ત્યારે તમને ખબર પડી જવી જોઈએ કે આ પ્રશ્ન આ પાઠમાંથી છે, બરાબર? તો ચલો એનો જવાબ છે, કદરૂપુ બતક ખરેખર એક રાજહંસ હતો, બરાબર? બીજો પ્રશ્ન છે, 5મું ઈંડું કોનું હતું? તો એનો જવાબ છે, 5મું ઈંડું રાજહંસનું હતું। આ પ્રશ્ન કયા પાઠનો છે? કદરૂપુ બતક, બરાબર? ત્રીજો પ્રશ્ન છે, કદરૂપા બતકે ઘર છોડવાનું નક્કી કેમ કર્યું? તો એનો જવાબ છે, કદરૂપા બતકે ઘર છોડવાનું નક્કી કર્યું કારણ કે તેની સાથે બીજા બચ્ચા રમતા નહીં અને તરતા નહીં। શું કામ નક્કી કર્યું ઘર છોડવાનું? કે બીજા જે 4 બચ્ચા હતા એ કદરૂપા બતક સાથે રમતાય નહોતા અને તેની સાથે તરતાય નહોતા, તેથી કદરૂપા બતકે ઘર છોડવાનું નક્કી કર્યું। ચોથો પ્રશ્ન છે, બતકી બધા બચ્ચાને શું શીખવવા લઈ ગઈ? શું શીખવવા લઈ ગઈ બતકી? તો કે જવાબ છે, બતકી બધા બચ્ચાને તરતા શીખવવા લઈ ગઈ। શું શીખવવા માટે લઈ ગઈ હતી? તરવાનું શીખવા માટે લઈ ગઈ હતી। ચાલો હવે આપણે એના પછીનો પાઠ આવે છે, એક છલાંગે દરિયો કૂદ્યો, બરાબર? 7મો છે, હનુમાનજીનો પાઠ હતો, બરાબર?
तो चलो एमां छे हनुमानना माता पिताना नाम लखो, तो एनो जवाब छे हनुमाननी માતાનું નામ અંજની અને પિતાનું નામ કેસરી હતું. જો બાળકો તમે લોકો જ્યારે ટેસ્ટ પેપરમાં પણ જે જવાબ લખો છો ને એ પૂરું નથી લખતા, અધૂરું લખો છો કે માતાનું નામ અંજની પિતાનું નામ કેસરી, આવું કંઈ ચાલે? વ્યવસ્થિત જવાબ લખવો જોઈએ. તમારે પૂરા માર્ક જોતા હોય તો હજી પણ સૂચના આપું છું કે જ્યારે પણ તમે પેપરમાં જવાબ લખો ત્યારે જેમ તમને સવાલ પૂછવામાં આવ્યો હોય એવી જ રીતે પૂરા વાક્યમાં તમારે જવાબ લખવાનો છે, નહીં તો હું તો તમારા અડધા અડધા માર્ક કાપી નાખીશ. બરાબર, તમારા માર્ક્સ તૂટવા ન જાય એટલા માટે હું તમને કહું છું કે તમારે જવાબ પૂરો લખવાનો. બરાબર, ચાલો. તો ઘણા બધાએ ટેસ્ટ પેપરમાં હનુમાનની માતાનું નામ કેસરી, પિતાનું નામ કેસરી, માતાનું નામ અંજની, આટલું લખીને છોડી દીધું છે, એવો જવાબ તમારો કાંઈ કામ લાગશે નહીં. પૂરા વાક્યમાં જ જવાબ લખવાના. તો ચલો હવે એના પછીનો સવાલ છે, માતાએ હનુમાનને જંગલમાંથી શું લઈ આવવાનું કહ્યું? તો એનો જવાબ છે, માતાએ હનુમાનને જંગલમાંથી થોડા પાકા ફળ લઈ આવવાનું કહ્યું. શું લઈ આવવાનું કહ્યું હતું હનુમાનજીને? પાકા ફળ લઈ આવવાનું કહ્યું હતું. એના પછીનો પ્રશ્ન છે, હનુમાન શું પકડે તો તેમનાથી મોટા થવાય? શું પકડે તો તેમનાથી મોટા થવાય? તો કે હનુમાન જમણા હાથનો અંગૂઠો પકડે તો તેમનાથી મોટા થવાય. એના પછીનો સવાલ છે, સૈનિકો કોને એક દોરડાથી બાંધીને રાવણના સભાગૃહમાં લાવે છે? કોને બાંધીને લાવ્યા હતા? તમે પાઠ સમજ્યા હશો તો તમને ખબર જ હશે. તો સૈનિકો હનુમાનને એક દોરડાથી બાંધીને રાવણના સભાગૃહમાં લાવે છે. ક્યાં લાવે છે? રાવણના સભાગૃહમાં. ચલો હવે છે પ્રશ્ન નંબર 9. હવે આ તમને ખબર જ હશે કે આ કયા પાઠના સવાલ છે, કીડી હતી કે હાથી હશે, એવો 8મો પાઠ છે. બરાબર, ચંદુ અને ટીકુવાળો, એના સવાલ જવાબ છે, ચંદુ અને ટીકુ ક્યાં રમતા હતા? ક્યાં રમતા હતા ટીકુ અને ચંદુ? તો કે ચંદુ અને ટીકુ જંગલમાં રહેતા હતા. એના પછીનો સવાલ છે, ચંદુ અને ટીકુ કઈ રમત રમ્યા? કઈ રમત રમ્યા ચંદુ અને ટીકુ? તો ચંદુ અને ટીકુ થપ્પો રમ્યા. થપ્પો એટલે સંતા કુકડી, જે તમે પણ ઘરે રમતા હશો. બરાબર, એના પછીનો સવાલ છે 11મો, ઝાડ પાછળ સંતાયેલા ચંદુનું શું દેખાતું હતું? ચંદુ એટલે કે હાથી. હાથી ક્યાં છુપાયો હતો? ઝાડ પાછળ, પરંતુ ઝાડો હતો તેથી એનું શું દેખાતું હતું? તો એનો જવાબ છે, ઝાડ પાછળ સંતાયેલા ચંદુની સૂંઢ અને પૂંછડી દેખાતા હતા. શું દેખાતું હતું? તેની સૂંઢ અને પૂંછડી તો દેખાતા હતા, કારણ કે હાથી તો ઝાડ કરતાં પણ જાડો હોય છે. 12મો પ્રશ્ન, તું તો ઝાડ કરતાંય જાડો છે, એવું ટીકુએ ચંદુને શા માટે કહ્યું? કોણે કહ્યું? ટીકુ એટલે કે કીડી. કીડી શું કહે છે હાથીને? કે તું તો ઝાડ કરતાંય જાડો છે. તો શું કામ કહે છે? તો એનો જવાબ છે, તું તો ઝાડ કરતાંય જાડો છે, એવું ટીકુએ ચંદુને કહ્યું, કારણ કે ચંદુ પહોળા ઝાડ પાછળ સંતાયો હતો છતાં એની સૂંઢ અને પૂંછડી દેખાતા હતા. એવું કેમ કીધું? કારણ કે તેની પૂંછડી અને સૂંઢ તો દેખાતા હતા. એના પછીનો 13મો સવાલ, બીજી વાર ટીકુ ક્યાં સંતાઈ ગઈ? ટીકુ એટલે કે કીડી, તો ક્યાં સંતાઈ ગઈ બીજી વાર? તો એનો જવાબ છે, બીજી વાર ટીકુ ચંદુના કાન પાછળ સંતાઈ ગઈ. ક્યાં સંતાઈ ગઈ? હાથીના જાન એટલા કાન પાછળ સંતાઈ ગઈ. ચલો હવે પછીનો સવાલ છે, જે વ્રતવાળો પાઠ છે ને, 14મો પાઠ, એ પાઠમાંથી સવાલ જવાબ પૂછું છું.
શિરીને કયા કયા વ્રત કર્યા? તો કયા કયા વ્રત કર્યા શિરીને? એનો જવાબ છે શિરીને ગળ્યું વ્રત, ખાટું વ્રત, તીખું વ્રત, કડવું વ્રત, આ ચાર વ્રત કર્યા. કયા કયા વ્રત કર્યા? ગળ્યું, ખાટું, તીખું અને કડવું, આ ચાર વ્રત કર્યા. એના પછીનો સવાલ છે, શિરીનના મમ્મીએ કઢી બનાવવા 2 દિવસ પહેલાંનું દહીં કેમ લીધું? તમે કઢી તો ખાતા જ હશો, ખાવ છો ને, તો તમારા મમ્મીને પૂછી લેવાનું કે તેમાં કેવું દહીં ચાલે, ખાટું કે મોળું. તો કેવું ચાલે? ખાટું દહીં. તો શિરીનના મમ્મીએ 2 દિવસ પહેલાંનું દહીં કેમ લીધું? તો કે તે ખાટું હોય. તો એનો જવાબ છે 2 દિવસ પહેલાંનું દહીં ખાટું હોય તેથી શિરીનના મમ્મીએ કઢી બનાવવા 2 દિવસ પહેલાંનું દહીં લીધું. સમજી ગયા? ચાલો, એના પછીનો પ્રશ્ન છે, શિરીનના ઘરમાં કોણ કોણ વ્રત કરતા હતા? કોણ કોણ વ્રત કરતા હતા? તમારા ઘરમાં પણ જે વડીલો હશે એ વ્રત કરતા જ હશે, બરાબર? તો એનો જવાબ છે શિરીનના ઘરમાં તેના દાદા, દાદી, મમ્મી, પપ્પા અને બીજા વડીલ વ્રત કરતા હતા. એના પછીનો સવાલ છે, શિરીને તીખું વ્રત કયા દિવસે લીધું? કયા દિવસે લીધું? તો કે એનો જવાબ છે શિરીને તીખું વ્રત 3જા દિવસે લીધું. કયા દિવસે લીધું? 3જા દિવસે. એના પછીનો સવાલ છે, શિરીનના મમ્મીએ બીજે દિવસે કઢી કેમ બનાવી? કેમ બીજે દિવસે કઢી બનાવી હતી? તો એનો જવાબ છે શિરીનના મમ્મીએ બીજે દિવસે કઢી બનાવી કારણ કે શિરીને ખાટું વ્રત કર્યું હતું, બરાબર? ચલો, હવે એના પછીનો સવાલ છે 19મો. હવે જો આ કયા પાઠનો છે? તો જે બિલેવાળો નરેન્દ્રનો પાઠ છે, બરાબર? ચાલો સૌને રમત મુબારક, એ પાઠના પ્રશ્નો છે. તો 19મો પ્રશ્ન છે, બિલે મોટો થઈને શું બનવા ઈચ્છતો હતો? તો એનો જવાબ છે બિલે મોટો થઈને ઘોડાનો રખેવાળ બનવા ઈચ્છતો હતો. બાળકો, તમે પણ અત્યારથી જ મોટા થઈને શું બનવું એવો વિચાર એકદમ મક્કમ રાખજો, બરાબર? દરેકે ઈચ્છા તો કરવાની જ. કોઈને એન્જિનિયર બનવું હોય, કોઈને ડૉક્ટર બનવું હોય, કોઈને પાયલોટ બનવું હોય, તો આવા બધા ઉચ્ચ વિચારો હંમેશા મનમાં રાખવાના જ. એના પછીનો 20મો પ્રશ્ન છે, બિલેને કઈ રમત બહુ ગમતી હતી? કઈ રમત બહુ ગમતી હતી? તો એનો જવાબ છે બિલેને ચોર સિપાહી અને ક્રિકેટની રમત બહુ ગમતી હતી. એના પછી 21મો પ્રશ્ન છે, ધ્યાનની રમતમાં કયા છોકરાની રમત તમને વધુ ગમી? તો કયા છોકરાની રમત તમને વધુ ગમી? તો એનો જવાબ છે ધ્યાનની રમતમાં બિલેની રમત મને વધુ ગમી. એના પછીનો પ્રશ્ન છે 22મો, બિલે વડલા પર કોની જેમ હિંચકા ખાતો? તો એનો જવાબ છે બિલે લંગૂર વડવાગોળની જેમ ઊંધો લટકીને વડલા ઉપર હિંચકા ખાતો. એના પછીનો પ્રશ્ન છે 23મો, બિલેનું સાચું નામ શું હતું? તો એનો જવાબ છે બિલેનું સાચું નામ નરેન્દ્ર હતું. જો બાળકો, આજે હું તમને માત્ર પહેલો પ્રશ્ન એટલે કે એક એક વાક્યમાં જવાબ લખો એ જ સમજાવું છું, અને આમાં મેં તમને 23 પ્રશ્નો કરાવ્યા છે. હવે તમારે પરીક્ષામાં તો 8 જ પૂછાવાના છે. એવું નથી કે એ 8 આમાંથી જ પૂછાય, પરંતુ મેં આગળ પણ તમને સ્વાધ્યાય પોથીમાં જેટલું જેટલું કરાવ્યું છે, આમ તો ઓલરેડી બધું જ કરાવી નાખ્યું છે. એટલે તમારે સ્વાધ્યાય પોથીમાંથી પણ વાંચવાનું છે, અને આ રિવિઝન જે કરાવું એ પણ તમારે એક અલગ રફ નોટમાં લખવાનું છે. તો તમારે આ હોમવર્ક પણ થઈ જવું જોઈએ. હું બધું તમારું ચેક કરીશ, બરાબર? ચેક કરવા ક્યારેક મંગાવીશ. તો આ તમે પૂરા ધ્યાનથી એકદમ સરસ રીતે સાંભળજો,
આ વિડીયો કંઈ તમારે આજના ડિલીટ તો થઈ નથી જવાનો. જો તમને ન સમજાય તો એક વખત, બે વખત, ત્રણ વખત એમ સાંભળજો તો તમને બરાબર પાકું થઈ જશે. બરાબર, તો આજે હું તમને આ પહેલો પ્રશ્ન જ કરાવું છું અને આ 23-23 પ્રશ્નોના જવાબ સરસ રીતે પાક્કા કરી નાખજો. બરાબર, બહુ થોડું થોડું ભણાવીશ પણ સરસ રીતે ભણાવીશ કે જેથી તમને મગજમાં ઉતરી જાય. બરાબર, તો ચાલો, આશા રાખું છું કે આ 23-23 પ્રશ્નોના જવાબ તમને આવડી ગયા હશે. બરાબર, ચાલો હવે પછીનો બીજો પ્રશ્ન જે છે એ તમને હું બીજા લેક્ચરમાં સમજાવીશ. ઓકે, ચાલો આવજો બાળકો.